ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તો અત્યારે લેક્ચરમાં આપણે જોઈએ સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 9 અને દાખલા નંબર 10. તો ગયા બે લેક્ચરની અંદર આપણે શું શીખ્યા હતા, તો નિર્દોષ અવકાશ સત્તા શીખ્યા હતા અને નિર્દોષ અવકાશ પરથી જુદી જુદી ઘટનાઓ ઉદ્ભવે છે તે ઘટનાના સભ્યો લખતા શીખ્યા હતા. તો આજે બંને વસ્તુ તો લખવાની છે અને ત્યારબાદ એ ઘટના પર પ્રશ્નોના જવાબ પણ લખવાના છે, જેવા કે A, B, A, O, B, H, B, A, S, C, B. આપણે પ્રશ્નના જવાબ પણ આપણે લખવાના છે. તે આપણે સમજીએ તો નીચેમાં જે સ્વાધ્યાય 1.1 દાખલા બનો. ખાસા ભૈયા, પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યામાંથી 2 સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરો છો. પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા છે તેમાંથી 2 સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. જો બે સંખ્યાનો સરવાળો ઓછામાં ઓછો 6 હોય તેને ઘટના એ વડે દર્શાવાય છે. બે સંખ્યાનો સરવાળો યુગ્મ હોય તેને ઘટના બી વડે દર્શાવાય છે. તો ઘટનાઓ લખી પ્રશ્નોના જવાબ આપો. તો પ્રથમ તો એ તો ઘટના લખેલું છે અને ઘટના ક્યારે લખી શકાય, આપણી પાસે નિર્દેશ અવકાશ યુ હોય તો. અહીં આપણે યુ પણ આપતા નથી, તો યુ માટે શું કીધું છે, પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યામાંથી 2 સંખ્યાઓ પસંદ કરવાની છે. આપણે નિર્દેશ અવકાશ કેવા છે, આન્સર લખીએ. નિર્દેશ અવકાશ શું લખીએ, કે 5 સંખ્યામાંથી 5 પ્રાકૃતિક સંખ્યામાંથી 2 સંખ્યા પસંદ કરવાનો નિર્દેશ અવકાશ. વિદ્યાર્થી મિત્રો, હું આખા વાક્યમાં કે લખતો, તમારે આખા વાક્યમાં લખવાનું છે કઈ રીતે. પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યામાંથી 2 સંખ્યા પસંદ કરવાનો નિર્દેશ અવકાશ શું, પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યામાંથી 2 સંખ્યા પસંદ કરવાનો નિર્દેશ અવકાશ. તો પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા કોણ આવશે, 1 2 3 4 5. તો નિર્દેશ અવકાશ કયો લખી શકાશે, કોઈ પણ 2 સંખ્યા પસંદ. આ 5 માંથી કોઈ પણ 2 સંખ્યા પસંદ તો કઈ પસંદ કરી શકાય, 3 4 પસંદ કરી શકાય, 2 5 પસંદ કરી શકાય, 1 3 પસંદ કરી શકાય, કોઈ પણ પસંદ કરી શકાય. આપણે ધીમે ધીમે ક્રમમાં લખીશું એટલે એક પણ નિર્દેશ અવકાશ લખવાનો બાકી રહી ન જાય, નિર્દેશ અવકાશનો એક પણ સભ્ય રહી ન જાય. ક્રમમાં લખી તો કઈ બે સંખ્યા લઈ શકાય, 1 અને 2 લઈ શકાય, તો 1 અને 2. બીજી કઈ લખી શકાશે, 1 અને 3, 1 અને 3. ત્યારબાદ 1 4, 1 4, પછી 1 5. 1 4 1 5 થાય 2 નો 2 3, કોણ લખી શકાશે, 2 3. ત્યાર પછી 2 4, પછી 2 5. 2 3 2 4 અને 2 5 લખી શકાય. પછી કોણ લખાશે, 3 4, 3 4, પછી 3 અને 5, અને ત્યારબાદ 4 અને 5. 4 5 આટલી સંખ્યા લખી શકાય. જો 1 2 લઈ શકાય, 1 3 લખવાય, 1 4 લખાય, અને 1 5 લખી શકાય. અથવા 2 3 પણ લઈ શકાય, 2 4 પણ લઈ શકાય, 2 5 પણ લખી શકાય, 3 4 પણ લઈ શકાય, 3 5 પણ લઈ શકાય, 4 5 પણ લઈ શકાય. કોઈને પ્રશ્ન થાય 1 3 નથી તો સર 3 1 કેમ ન લઈ શકાય, 3 1 અને 1 3 બંને એક જ બાબત કહેવાશે. તમે 1 3 પસંદ કરો, 3 2 સંખ્યા લેવાની છે, તમે 1 સંખ્યા 1 3 3 1 2 સંખ્યા લખી 1 અને 3, એટલે 3 1 આપણે લખી શકાશે, અને 3 1 અને 1 3 બંને એક જ બાબત કહેવાશે. તો નિર્દેશ અવકાશ આવી ગયો. આ કઈ ઘટના કીધી છે, એમાંથી સંખ્યાનો સરવાળો ઓછામાં ઓછો 6 થાય, સરવાળો ઓછામાં ઓછો 6 થાય તેને ઘટના એ આપણે લખવાની છે. તો લખવાની ઘટના એ બરાબર, ઘટના એ બરાબર સરવાળો ઓછામાં ઓછો 6 થાય તે ઘટના. તેમાં કયા કયા સભ્યો આવશે, આપણે સભ્યો અહીં લખું છું, ઘટના એ બરાબર, ચાલો ઘટના એના કયા સભ્યો, ઓછામાં ઓછો સરવાળો 6 થાય. મિત્રો, ઓછામાં ઓછો સરવાળો 6 એટલે શું, ઓછામાં ઓછો સરવાળો એ થાય, એનો મતલબ શું થશે, ઓછામાં ઓછો 6 કે 6 કરતા વધારે સરવાળો 6 તો થતો જોઈએ, 5 થાય તો ચાલશે, અને ઓછામાં ઓછો 6 તો સરવાળો જોઈશે, એટલે સરવાળો 6 થાય, 7 થાય, 8 થાય, 9 થાય, 10 થાય, ઓછામાં ઓછો સરવાળો 6. આપણે જોઈએ આ બેનો સરવાળો 3 એ ન આવે, સરવાળો 4 ન આવે, સરવાળો 5 ન આવે, આ 6 આવશે. ઓછામાં ઓછો 6 કીધો છે એટલે 1 અને 5 આપણે લેવાનું, 2 5 સરવાળો 5 થશે, 2 અને 3 5, 2 4 લેવાનો સરવાળો 6 થાય છે, 2 અને 4. ત્યારબાદ 2 અને 5 7,
એક પણ સરળ લખી નહીં શકાય. બે અને પાંચ સાત, ત્યારબાદ ત્રણ ચાર સાત એ પણ સરળ લખી શકાય. ત્રણ ચાર, પછી ત્રણ પાંચ સરવાળો આઠ, અને ચાર પાંચ સરવાળો નવ. ચાર અને પાંચ આ લખી શકાશે. ઘટના એ માત્ર શક્ય આવશે. ત્યાં ઘટના કઈ શું છે? બંને સંખ્યાનો સરવાળો યુગ્મ. યુગ્મ એટલે કે કે મિત્રો બે કી સંખ્યા, બંનેનો સરવાળો બે કી થતો હોય એવી ઘટના લખવાની છે. તો ઘટના બી બરાબર શું લખી શકાય? સરવાળો યુગ્મ થાય. મેં ટૂંકમાં લખ્યું છે, પસંદ કરેલી બંને સંખ્યાનો સરવાળો યુગ્મ થાય તેને ઘટના બી વડે દર્શાવતા આખા આખા લખી શકાય. શું? પસંદ થયેલી બંને સંખ્યાનો સરવાળો યુગ્મ થાય તેને ઘટના બી વડે દર્શાવતા. તો બીમાં કયા કયા સભ્યો આવશે મિત્રો? સરવાળો યુગ્મ થાય એટલે બે કી થાય. ચાલો આગળનો સરવાળો ત્રણ, એ બે કી નથી. ત્રણ ને ચાર આ સરવાળો બે કી છે. તો કયા લખી શકાશે? એક ત્રણ, એક ચાર પાંચ થઈ ગયો સરવાળો આવે. એક પાંચ સરવાળો છ, યુગ્મ કહેવાશે એક અને પાંચ. બે ત્રણ ન આવે, બે ત્રણ પાંચ, પાંચ અયુગ્મ થાય. બે વત્તા ચાર છ, તો એ આવશે બે કી સંખ્યા થશે યુગ્મ. બે પાંચ સાત ન થાય. ત્રણ ચાર સાત, ત્રણ પાંચ આઠ, એ આવશે ત્રણ પાંચ આઠ. પછી ચાર પાંચ નવ, એ આવશે નવ. તો આટલા સંખ્યા આવશે ઘટના એ અને બીમાં. તો સૌ પ્રથમ તો નિર્દેશ ઉપર લખવાનો, ત્યારબાદ બે ઘટના લખવાની છે. હવે શું છે? ઘટના લખી, ઘટના લખે કે પ્રશ્નનો જવાબ. તો પ્રથમ પ્રશ્નનો આન્સર પણ છે યુ, યુ બરાબર લખવાનો છે. તો લખાઈ લીધી મિત્રો યુ બરાબર. સરસ. બીજો પ્રશ્ન શું છે એ લખો. એ પણ લખાઈ ગયો છે. ત્રીજો પ્રશ્ન છે બી લખો. તો બી પણ લખાઈ ગયો છે. અને પ્રશ્ન ચાર શું છે છાપવાની છે મિત્રો? એ યોગ બી, એ યોગ બી. તો એ યોગ બી એટલે શું? એના અને બીના બધે બધા સભ્ય લખવાના છે. એટલે કે એમાં પણ એવા લખવાના, બીમાં હોય ને એ પણ લખવાના, અને બંનેમાં સરખા સરખા આવતા અને એ પણ લખવાના. બધા સભ્ય લખવાના ટૂંકમાં, એ ઘટના એ અને ઘટના બીના બધા સભ્ય લખવાના. તો આપણે લખીએ અહીંયા પહેલાં પણ છે, બધા સભ્ય લખવાના છે. એક પાંચ, બે ચાર, બે પાંચ, ત્રણ ચાર, ત્રણ પાંચ, ચાર પાંચ. બીના બધા સભ્ય લખો. એક ત્રણ, એક ત્રણ, પછી એક પાંચ આવી ગયા નહીં લખ્યું, બે ચાર આવી ગયા એ પણ નહીં લખ્યું, ત્રણ પાંચ આવી ગયા એ પણ નહીં લખ્યું. બધા બધા રીતે હજુ આમાં તમે જુઓ, એ બીમાં એના બધા સભ્યો આવી ગયા અને બીના પણ બધે બધા સભ્યો. યોગ એટલે બધા સભ્યો લખવા, એના તમામે તમામ અને બીના તમામે તમામ સભ્યો લખવાના. પ્રશ્ન ચાર કમ્પ્લીટ. પ્રશ્ન પાંચ જુઓ. એ છે બી, એ છે બી એટલે તો એ ઘટના એ અને ઘટના બી બંનેમાં સરખા સરખા સભ્યો હોય, સમાન સમાન સભ્યો એવા લખવાના. તો કયા છે બંનેમાં સરખા સરખા? એક પાંચ, એક પાંચ છે તો એક પાંચ. બે ચાર, બે ચાર પણ છે તો બે ચાર. પછી ત્રણ પાંચ, ત્રણ પાંચ પણ છે તો ત્રણ પાંચ. આપણો એ છે બી કહેવાશે. એ અને બીમાં સરખા સરખા સભ્યો જોવાના છે. એ છે બે એકદમ સુંદર છે. હવે આપણે એ ડેસ લખવાનું મિત્રો. એ ડેસ, એ ડેસ એટલે શું? પૂરક ઘટના. થઈ ડેસ એટલે પૂરક ઘટના. કોને? એની પૂરક ઘટના. તો પૂરક ઘટના કોને કહેવાય? તો ગણ યુ નિર્દેશ ઉપકાશ યુમાં હોય પરંતુ એમાં ન હોય તેવા સભ્યોને શું કહેવાય? નિર્દેશ પૂરક ઘટના કહેવાય. ટૂંકમાં એ સિવાયના બધા જ સભ્યો લખવાના. શું? એ સિવાયના તમામે તમામ સભ્યો લખવાના. કેમાંથી? યુમાંથી. અને બીજા શબ્દમાં આપણે લખવું નથી મિત્રો. તો આ રીતે પણ લખી શકાય. યુ માઇનસ એ વડે પણ દર્શાવી શકાય. આ તફાવત ઘટના થઈ ગઈ પ્રકારની. અને યુમાં હોય પણ એમાં ન હોય તેવા સભ્યો. ટૂંકમાં યુમાંથી એના બધા સભ્યો બાદ કરી નાખો, અથવા અથવા એ સિવાયના તમામે તમામ સભ્યો લખવાના. કેમાંથી? યુમાંથી. તો લખીએ, એ સિવાયના બધા જ સભ્યો. એમાં કયા કયા સભ્યો છે? એક પાંચ, બે ચાર બધા સભ્યો છે. આની સિવાયના બધા સભ્યો આપણે યુમાંથી લખીએ. યુમાં એક બે, તો એક બે લખીએ, એક અને બે. પછી એક ત્રણ લખવાનું છે, આ એક ત્રણ લખવાનું છે તો એક અને ત્રણ. પછી એક ચાર લખવાનું છે, એક ચાર પણ લખવાનું છે, એક અને ચાર. પછી એક પાંચ, ના એક પાંચ આમાં છે, એ
જે એ માં હોય ને એ લખવાના ને એના સિવાય જો આપણે એ માં છે 1 4 2 4 2 5 3 4 3 5 4 5 આપણે એ ડેસ એટલે એ સિવાયના બધા જ સભ્યો તો એ માં કયા કયા સભ્યો છે 1 2 3 4 5 6 આ સભ્યો એ માં છે તો એ સિવાયના બધા કયા બચ્યા 1 2 3 4 બધા સભ્યો લખવાના એ ડેસ માં કવર કરી શકાશે 2 અને 3 તો આપણે કહી દીધું મિત્રો એ ડેસ એને બીજા શબ્દમાં u માઈનસ t વડે પણ દર્શાવી શકાય ખાસ ધ્યાન રાખજો ત્યારે સાતમો પ્રશ્ન a માઈનસ b જો a માં આ બંનેમાં શું ફરક છે a માઈનસ b બંને સેમ જ છે આ u માં હોય a માં નો એવો લખવાનો છે આમાં એમ જ છે a માં હોય પરંતુ b માં હોય નહીં a માં હોય અને b માં ન હોય તેવા બધા જ સભ્યો લખવાના છે અને આને બીજા શબ્દમાં શું લખી શકાય છે a છેદ b ડેશ આનો મતલબ શું થાય ઘટના a બને છે અને ઘટના b બનતી નથી તો a માઈનસ b કીધું હોય કે a છેદ b ડેશ કીધું હોય બંનેનો આન્સર એક સરખો જ આવે આ તફાવત ઘટના છે આનો મતલબ a માં હોય અને b માં ન હોય એવો બધા સભ્ય લખવાના કેમાંથી a માંથી બને એટલે a માંથી b ના બધા સભ્યો બાદ કરવાના છે એટલે આપણે લખવાના છે દેવ બધા કયા આ ગણ એ છે ને એ ના જ બધા સભ્યો લખવાના છે પણ કયા લખવાના છે બી સિવાયના સભ્યો લખવાના છે એટલે કે આ બી છે બી સિવાયના બધા જ સભ્યો લખો કેમાં જો તમે આ રીતે લખશો ને બી ડેશ તો આનો શું થાય બી ની પ્રોગ્રેસ બી સિવાયના બધા સભ્યો લખવાના કેમાંથી યુ માંથી એટલે બી ડેશ આનો મતલબ પણ એ જ છે બી સિવાયના તમામે તમામ સભ્યો લખવાના પણ કેમાંથી યુ માંથી ને u માંથી હોય તો u માઈનસ b આવે આ કેમાંથી લખવાના છે a માંથી લખવાના છે અને એટલે આમાંથી જે b ના સભ્ય આવતા હોય બધા જ કાઢી નાખીએ બાકી બધે એ આપણે a માઈનસ b કહેવાશે એટલે a માંથી b ના બધા સભ્ય કાઢી નાખો આ a છે b ના કયા કયા સભ્ય આવે છે 1 5 1 5 2 4 2 4 3 5 3 5 તો આ 3 સભ્ય આપણે કાઢી નાખવાના કેમ b ના છે તો એની સિવાયના સભ્યો કયા આવશે 2 5 3 4 અને 4 5 આ શું લખી શકાય a માઈનસ b વડે દર્શાવી શકાય તફાવત ઘટના a માં હોય પરંતુ b માં નથી એવો બધા સભ્ય લખાય છે પણ a માંથી અને તફાવત ઘટના છે એટલે ગણ a છે a માંથી b ના બધા સભ્ય કાઢી નાખો તો b ના કયા સભ્ય એક તમે કાઢી નાખો આમાં તો નથી 1 5 છે તો કાઢી નાખો 2 4 છે તો કાઢી નાખો 3 5 છે કાઢી નાખો કોણ બેચ્યું 1 2 3 સુધી બી છે તો 3 સુધી આપણે a માઈનસ b માં લખી શકાય છે અને અત્યાર બાદ 8 માં પ્રશ્ન કીધો છે a ડેશ છેદ b કીધું છે a ડેશ છેદ b તાનો મતલબ શું થશે કોણ કે છે મિત્રો આ a ડેશ છેદ b જો a છેદ b ડેશ a માઈનસ b હોય તાનો મતલબ શું થાય ઘટના b બને છે a બનતી નથી તો મતલબ થાય b માઈનસ a થાય શું થશે b માઈનસ a પરીક્ષામાં ખાસ સમજો એડેસ છે બી પણ પૂછે બી માઈનસ એ પણ પૂછે આ બંને સેમ જ બાબત છે બંને તફાવત ઘટના છે ખાસ ધ્યાન રાખવાનું છે પરીક્ષામાં અને આમાં વિદ્યાર્થીઓ ખૂબ જ મિસ્ટેક કરે છે એ માઈનસ બી અને એડેસ છે બી આ બંને સરખા સરખા સમજે છે ક્યારે કાવેના સરખા આ લોકો લખી દીધું હતું વિચારતા નથી વિદ્યાર્થીઓ અને સીધું લખી નાખે છે ગોખવાનું વિચારે કઈ રીતનું હતું વિચારશે કે આ રીતનું આવે તો આ રીતનું આમ ગોખવાનું જોઈએ સમજવાનું છે અને તો એ ડેશ છે ત્યાં મતલબ શું થાય એ ઘટના બનતી નથી છે અને બી ઘટના બને છે ઘટના બી બને છે અને એ બનતી નથી અને બી માઈનસ એ આનો મતલબ એવો લખાય એ સિવાયના બધા જ સુખી લખવાના કેમાંથી લખવાના છે બી માંથી જો આપણે સેમ ખબર છે આ ના આમાં એ સિવાયના બધા સુખી લખતા કેમાંથી લખતા હતા યુ માંથી અહીંયા આપણે પણ એ સિવાય લખવાના છે સમજી લખવાના છે બી માંથી એટલે બી ના બધા સભ્યો લખવાના છે પણ બી ના સભ્યો લખીએ ત્યારે ધ્યાન એ રાખવાનું જો એ ના સભ્યો તો કાઢી નાખવાના છે બસ તો બી ના સભ્યો લખો 1 3 જો તો એ નું સભ્ય છે ના અને પછી 1 5 1 5 અહીંયા લખવાનું અને આ નું સભ્ય છે તો કાઢી નાખો એ લખવાના ને 2 4 છે અહીંયા તો એને લખવાનું 3 4 અહીંયા 3 5 આ છે આ પણ લખવાના નહીં ટૂંકમાં આ બી છે ને એના બધા સભ્યો કાઢી નાખો 1 5 તો કાઢી નાખો 2 4 કાઢી નાખો 2 5 નથી 3 5 નથી 3 5 છે આ 3 5 કાઢી નાખો 3 4 નથી
तो कौन बचा एक टर्म तो एक का सेट आउट एक टर्म b माइनस a के अंदर देते हो क्या आंसर होगा अबे सो घटनाओं a और b परस्पर निवारक घटना केवा से देते हो तो परस्पर निवारक घटना कौन है केवा ये तो आपने थियर लेक्चर थियरी का लेक्चर तो आपने जो दे देते हो परस्पर निवारक घटना कौन है केवा निर्भर सुकासियो शांत हो तेनी कोई बे घटना a और b हो तो a छेद b बराबर 5 था शू थाय a छेद b बराबर 5 था એટલે ગણ a અને ગણ b બંનેનો આપણે છેદ કરીએ અને ખાલી ગણ મળે તો બંને ઘટના પરસ્પર નિવારક ઘટના કહેવાય તો આ એવો આપણે જોઈએ આપણે જો જોઈએ નવમાનો આન્સર નવમા આન્સર જો એટલે a અને b પરસ્પર નિવારક છે તો પરસ્પર નિવારક કેને કહેવાય a છેદ b 5 મળે તો તો જો જો a છેદ b 5 છે a છેદ b માં ખાલી ગણ છે 3 3 સુધી આવે છે a છેદ b ખાલી ગણ નથી તો શું લખી શકાશે અહીં a छेद b is not equal to 5 होवाथी एक घटना a અને ઘટના b પરસ્પર નિવારક નથી होवाથી ઘટના a અને ઘટના b પરસ્પર નિવારક ઘટના નથી ખ્યાલ આપણે કીધું છે सो घटनाओं a ने भी परस्पर निवारक कहवा ना कहवा से नहीं ना क्यों कारण कि a छेद b is not equal to 5 होवाती घटना a ने भी परस्पर निवारक घटना नहीं क्या बात 10 नो आंसर निर्दश अवकाश ना बिंदुओं की संख्या लखो निर्दश अवकाश ना बिंदु एकदम से कितना बिंदु है बिंदु और निर्दश अवकाश सभी कितना है 1 2 3 4 5 6 7 8 9 10 आंसर क्या आवश्यक है 10 નિર્દેશ અવકાશના બિંદુઓ કેટલા તો 10 આવશે ખ્યાલ કે મિત્રો દાખલા નંબર 9 છે એસએમ માં જો દાખલા નંબર 10 છે શું કહે છે કે એક ઓફિસમાં ત્રણ સ્ત્રી કર્મચારી અને બે પુરુષ કર્મચારી નોકરી કરે છે એક કર્મચારીને તાલીમ આપવા પસંદ કરે છે કુલ કર્મચારી છે કેટલા 3 અને 2 5 5 કર્મચારી છે તો 5 કર્મચારીમાંથી એક કર્મચારીને પસંદ કરવાનો છે તો આપણે સૌપ્રથમ શું લખવું પડશે નિર્દેશ શું લખવું પડશે અને કર્મચારી સ્ત્રી હોય તો ઘટના a કર્મચારી પુરુષ હોય તો ઘટના b લખવાની છે તો પ્રથમ તો આપણે લખીએ આન્સર નંબર 10 નિર્દેશ અવકાશ એ લખ્યો પણ આપણે કીધું છે ત્રણ સ્ત્રીઓ કઈ ત્રણ સ્ત્રીઓ છે તો ધારો કે w1 w2 w3 આ ત્રણ સ્ત્રીઓ છે અને બે પુરુષો છે આપણે લઈએ m1 અને m2 બે પુરુષો છે આ નિર્દેશ લખવાનો આખો શું લખવાનો ત્રણ સ્ત્રીઓ અને બે પુરુષોમાંથી એક કર્મચારીને પસંદ કરવાનો નિર્દેશ અવકાશ આખા વાક્યમાં લખવાનો શું લખવાનો ત્રણ સ્ત્રીઓ અને બે પુરુષો જો લખ્યા ને ત્રણ સ્ત્રીઓ અને બે પુરુષો પુરુષ માંથી એક કર્મચારીને પસંદ કરવાનો નિર્દેશ અવકાશ તો ચલો યુ બરાબર શું લખી શકાશે એટલે પાંચ કર્મચારીમાંથી એક કર્મચારી પસંદ કરો કોને પસંદ કરી આપ એકને તો એવું બની શકે W1 પસંદ કરી અથવા W2 પસંદ કરી અથવા W3 M1 અને M2 આપણે આ સ્ત્રીને પણ પસંદ કરીએ આ સ્ત્રી પણ પસંદ કરીએ આ પુરુષ પણ પસંદ કરીએ આ પુરુષ પણ પસંદ કરીએ ડબલ બીજી સ્ત્રી પણ પસંદ કરીએ ટોટલ 5 સભ્યો આવશે નિર્દેશ અવકાશ કેટલો છે 5 સભ્યો નિર્દેશ અવકાશ છે ત્યારબાદ ઘટના શું છે કર્મ જો કર્મચારી સ્ત્રી હોય તો ઘટના એ હોય દર્શાવી તો ઘટના એ બરાબર શું લખી શકાય કર્મચારી સ્ત્રી હોય તો ચલો સ્ત્રી કર્મચારી હોય સ્ત્રી કર્મચારી એવા કેટલા આવશે આ નિર્દેશ અવકાશમાં સ્ત્રી કર્મચારીનો કોણ લખવાનો છે તો કોણ લખી શકાય W1 W2 અને W3 W1 W2 અને W3 હવે આ સ્ત્રી કર્મચારી કેવા બન થઈ ગયો ત્યારબાદ ઘટના b આપણને શું થયું છે ઘટના b કર્મચારી પુરુષ હોય તેને ઘટના b શું કર્મચારી
पुरुष होय तो बी बराबर सुरु की सकाय कर्मचारी पुरुष होय तो पुरुष कौन छे m1 અને m2 આ બે કર્મચારીઓ છે પુરુષ છે આપણે ઘટના કે દીધે સકર્ષો છે એટલે આમાંથી જો સ્ત્રી પસંદ થાય એ કયા કયા સભ્ય આવશે તો w1 w2 w3 અને કર્મચારી પુરુષ હોય એવા કેટલા સભ્ય આવશે m1 m2 એકદમ સિમ્પલ નીચેના પ્રશ્નો ચાલુ કરો તો પ્રથમ આપણે u લખવાનું કીધું છે લખાઈ ગયું છે પછી આપણે a લખવાનું કીધું ઘટના a લખાઈ ગયું છે ઘટના b લખવાનું કીધું છે એ પણ લખાઈ ગયું છે પણ a યુ b લખી દીધું a યુ b એટલે a ના અને b ના બધા સરળ ભેગા કરી દીધા તો આપણે આ આન્સર લખીએ a યુ b a યુ b એટલે a ના અને b ના બધા સરળ ભેગા કરતો કોણ લખી શકે w1 w2 w3 m1 m2 શું લખી શકાશે w1 w2 w3 m1 અને m2 આખા કો a યુ b આપણે મળી જાય છે સિમ્પલ તો a છે b એટલે a અને b બંનેમાં કોણ કોણ સરખા છે જે જે સભ્યો સરખા હોય છે કે આ બંને કે સરખા સરખા દેખે છે આપણને ના તો a છે b કેવો આવશે a છે b બરાબર કેટલો આવશે 5 થશે a છે b કેટલો થશે 5 થશે છે પ્રવિયો હવે છઠ્ઠો પ્રશ્ન જુઓ આપણે લીધું છે a' છેદ b તો a' છેદ b નો મતલબ શું થાય જોજો ઘટના b બને છે a બનતી નથી તો બીજા શબ્દોમાં શું લખી શકાય b માઈનસ a પણ લખી શકાય શું લખી શકાય b માઈનસ a લખી શકાય b માઈનસ a હવે b માઈનસ a એટલે a સિવાયના બધા સભ્ય લખવાના કેમાંથી b માંથી અથવા આ b b આખો ગણ b જ લખવાનો છે એમાંથી a ના સભ્ય કાઢી નાખવા છે તો આ b આખો સભ્ય છે આ સબ આ બધા b આખો ગણ છે એમાંથી a આખો બાદ કરો જોઈએ તો આમાંથી b માંથી a ના કે સભ્ય આવે છે તો આ ક્યાં કોનો છે b હશે આપણે b જ લખવાનો છે m1 અને m2 પર b હવે જો b લખી ત્યારે ધ્યાન એ રાખવાનું કે જો a નો સભ્ય આવતો હોય ને તો બાદ કરી નાખવાનું તો શું આ m1 અને m2 a નો સભ્ય છે નથી હોય તો આપણે બાદ કરી દેતે દાખલા તરીકે અહીંયા આવું પણ આપણે જોતા આપણે w1 અને w2 હવે કીધું હોય કે b a આપણે બધા b ના સભ્ય લખવાના પણ a ના હોય ને એ લખવાના નહીં તો આપણે આ લખીશું આ લખીશું આ બે સભ્ય લખીશું નહીં કેમ આ બંને સભ્યો a ના છે એટલા માટે જો આવું હોત તો ખાલી કેટલા લખી શકાય m1 ને m2 લખી શકાય હે પણ આ ત્યાં ખાલી આટલું જ આપી દીધું છે કે b માંથી a ના બધા સભ્ય બાદ કરો એટલે b લખતી વખતે a નો કોઈ પણ સભ્ય આવે તો લખવાનો નહીં તો m1 a નો સભ્ય છે ના તો લખવાનો m2 a નો સભ્ય છે ના તો m2 પણ લખવાનો અને b રાખો લખવાનો પણ a ના સભ્ય હોય આપણે બાદ કરી દેવાના છે અને b માઇનસ a કોણ આવશે m1 ને m2 આવશે ત્યારબાદ પ્રશ્ન નંબર 7 આન્સર નંબર 7 શું છે a અને b પરસ્પર નિવારક એવા છે હા કે ના આન્સર નંબર 7 શું છે a અને b પરસ્પર નિવારક કહેવાય તો પરસ્પર નિવારક ક્યારે કહેવાય તો a અને b બંનેનો છેદ કેવો હોવો જોઈએ 5 હોવો જોઈએ એ જોજે a અને b બંનેનો છેદ 5 છે હા a છેદ b 5 છે તો લખવાનું કે a અને b પરસ્પર નિવારક કેવા છે તો હા કેમ કારણ કે a છેદ b બરાબર 5 હોવાથી ઘટના a અને ઘટના b પરસ્પર નિવારક ઘટના કહેવા ખ્યાલ છે a છેદ b બંનેનો છેદ કેટલો છે 5 માટે a અને b પરસ્પર નિવારક ઘટના કહેવાશે તો આઠમો પ્રશ્ન a અને b નિશેષ ઘટના કેવા છે હા કે ના તો નિશેષ કોને કહેવાય તો આપણે a અને b આ બંનેનો યોગ કરવાનો જો યોગ કરીએ અને આખી આખો નિર્દેશ અવકાશ મળતો હોય તો નિશેષ ઘટના કહી શકાય તો અહીં જો જો a અને b નો યોગ કરો જોઈએ આ બંને ભેગા કરો આ તો u આવે છે તો a u b કોણ છે w1 w2 w3 m1 ને m2 તો શું આ a u b બરાબર આખા કોઈ u છે આપણો હા આખા કોઈ u આવે છે તો a અને b નિશેષ ઘટના છે હા તો લખાણ હા કારણ કે a u b બરાબર u
होवाथी घटना ए अने घटना बी के भी निशेष घटना कहेवा है ना ए अने बी आपने योग करिए आपने सभी भेगा करिए ए ना ने बी ना बद्दल सभी भेगा करे छे आख्या पर कौन आवी छे आपने युग बोले छे એટલા માટે એ અને બી નિશેષ ઘટના કહેવાશે અને આ બંનેનો છેદ કરીએ તો આપણને ખાલી ગણ મળે છે હે ને તો એટલા માટે આ બંને ઘટના કઈ કહેવાય ની આ પરસ્પર નિવારક પણ કહી શકાય ખ્યાલ આવી ગયો મિત્રો તો આપણો તો દાખલા નંબર 10 છે હવે આના જેવો દાખલો દીધો મિત્રો સેમ ઉદાહરણ નંબર 6 છે આ દાખલો તમારા હોમવર્કમાં આવવાનો છે ઉદાહરણ નંબર 6 સેમ દાખલા નંબર 10 જેવો દાખલો છે આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે અને આ બધા દાખલાને પણ સવારે નોટબુકની અંદર લખવાના છે અને ત્યારબાદના નવા દાખલા આપણે હવે નવા લેક્ચરમાં